અસ્સલામુ અલૈકુમ. ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ જોઈશું. સમય સંખ્યામાં સૌથી પહેલાં આપણે નિશાનીઓ વિશે થોડું જાણી લઈએ. એમ તો આપણે ધોરણ 6 અને 7માં નિશાનીઓ વિશે ભણી ગયા છીએ, તો આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. પ્લસ 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 માઇનસ 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 પ્લસ પ્લસ માઇનસ માઇનસ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે હોમવર્કમાં આજે 3 વાર લખવાની છે. એના પછી આ ચેપ્ટરમાં 3 વ્યાખ્યાઓ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી વ્યાખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંકો. પ્રાકૃતિક સંખ્યાઓ, દરેક પ્રાકૃતિક સંખ્યાઓ 1થી સ્ટાર્ટ થાય અનંત સુધી, એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં એનથી દર્શાવવામાં આવે છે. એના પછી છે પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યાઓ 0થી સ્ટાર્ટ થાય છે. પ્રાકૃતિક સંખ્યા 0થી નથી સ્ટાર્ટ થતી, એ 1થી સ્ટાર્ટ થાય છે, પણ પૂર્ણ સંખ્યા દર વખતે 0થી જ ચાલુ થાય એટલે એને પૂર્ણ સંખ્યા કહેવાય, અને એ પણ અનંત સુધી હોય છે, એને સંકેતમાં W થી દર્શાવવામાં આવે છે. ત્રીજી છે પૂર્ણાંકો, તો ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને ઋણ પૂર્ણાંકો બને છે, તેને સંકેતમાં Z થી દર્શાવવામાં આવે છે. આ 3 વ્યાખ્યાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નિશાની અને વ્યાખ્યાઓ પછી હવે આપણે સ્વાધ્યાય 1.1 સ્ટાર્ટ કરીએ છીએ. એમાં પ્રશ્ન નંબર 1 છે, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. પેજ નંબર 14 અને 15 ઉપર ચોપડી ઓપન કરીને જુઓ. પહેલો સમ, હવે એની પહેલી રકમ છે -2/3 × 3/5 +5/2 − 3/5 × 1/6. હવે આટલી મોટી રકમ જોઈને આપણે જરાય ગભરાવાની જરૂર નથી. સૌથી પહેલાં આપણે ફર્સ્ટ સ્ટેપ જોઈશું કે ફર્સ્ટ સ્ટેપ શું કરવાનું કિંમત શોધોમાં. તો ફર્સ્ટ સ્ટેપ એ છે કે જે પણ ગુણધર્મના પદ છે એમને નજીક લઈ આવો. તો પહેલો પદ જે છે એ મેં અહીંયા મૂક્યું, આ ગુણધર્મનો પહેલો પદ મેં નીચે મૂકી દીધું. હવે બીજો પદ છે નિશાનીની સાથે લઈ આવો. બીજો પદ મેં નીચે −3/5 × 1/6 એ લખી દીધું. હવે બાકી રહે છે વચ્ચેની સંખ્યા, તો વચ્ચેની સંખ્યા જે છે +5/2 એને લખો રકમ નિશાનીની સાથે. બીજો સ્ટેપ હવે શું કરવાનું, તો જે સંખ્યા કોમન હોય પહેલાં પદમાંથી અને બીજા પદમાંથી, એટલે ગુણાકારના પદમાંથી જે સંખ્યા કોમન હોય એ આગળ મૂકવાની છે. તો 3/5 ને 3/5 કોમન છે એટલે મેં 12 મૂકી. મોટો કૌંસ એમાં પહેલી રકમ લખો અને એના પછી આ રકમ 12 છે તો આની બીજી રકમ લખો બીજા પદમાંથી, એટલે આપણે બંને પદ પૂરા થયા. કૌંસ પૂરો કરીને 5/2 નિશાનીની સાથે મૂકી દો. એના પછી ત્રીજો સ્ટેપ એ કરીશું કે 3/5 છે એ 3/5 રહેવા દો. હવે આપણે જે કૌંસ હોય પહેલાં એ કૌંસને સોલ્વ કરવાનું. તો કૌંસમાં પહેલાં છેદની રકમ જે હોય એ જુઓ, 3 અને 6, છેદમાં 3 અને 6 છે, તો 3 અને 6નો આપણે લસા કરીશું. તો લસા કરતાં તો બધાને 5મામાં અને 4થામાં પણ શીખી ગયા છીએ. તો 3 અને 6નું આપણે અહીંયા લસા કરીએ. 3 × 1 = 3, 3 × 2 = 6, 2 × 2 = 1, 1 × 1 એટલે આપણે પાસે આવે છે 3, 2, 3 × 2 = 6, લસાનો જવાબ આવશે 6. તો જે જવાબ આવે એને નીચે લખી દો 6. હવે અહીંયા 6 3ના કયા ઘડિયામાં આવે, તો 3 × 2 = 6. 6 ક્યારે આવે, તો 6 × 1 = 6. જે લસાનો જવાબ હોય એને અહીંયા ગુણાકાર કરીને કૌંસમાં નાના અક્ષરે લખી દેવાનું કે કોઈને ખબર ના પડે. તો અહીંયા લખ્યું મેં અહીંયા 2 અને અહીંયા 1, કેમકે જે આપણો લસાનો જવાબ આવે એ કરવાનો. તો 3 × 2 = 6 અને 6 × 1 = 6,
જે તમારો કાઉન્સમાં તમે નાના અક્ષરે લખ્યું છે એનો મલ્ટિપ્લિકેશન ઉપરની રકમ સાથે કરો, એનો ગુણાકાર. તો 2 2 4 1 1 8 નિશાની આગળની જે હોય એ મૂકી દો, -4 -8 બરાબર. હવે છે +5/2. આપણો આ એક સ્ટેપ કમ્પ્લીટ. એના પછી આપણે આગળનું સોલ્વ કરીએ. 3/5 નું 3/5 અને હવે શું કરવાનું, અહીંયા 6 નું 6 લખી દો નીચે છેદમાં, માઇનસ જે નિશાની મેં તમને આગળ શીખવાડી હવે અહીંયા અપ્લાય થશે. -, શું થાય, -, પ્લસ. તો પ્લસ એટલે સરવાળો કરવાનો, નિશાની નથી મૂકવાની. -, પ્લસ એટલે 4 માં 1 ઉમેરો તો 5 થાય. તો અહીંયા મેં 5 લખ્યું. નિશાની દર વખતે મોટી સંખ્યાની જ મૂકવાની. હવે 4 મોટો છે કે 1, એટલે અહીંયા 4 મોટું છે તો 4 ની આગળ માઇનસની નિશાની છે એટલે હવે આપણે 5 ની આગળ માઇનસ મૂકીશું, બરાબર. આ એક હવે 5/2 કમ્પ્લીટ. હવે અહીંયા ગુણાકાર કાઉન્સ ખસેડી દેવું છે એટલે એના માટે આપણે છેદ ઉડાવવું પડશે. તો 5 1 5 ને 3 2 6. 3/5 ઉડી ગયા, અહીંયા ખાલી બાકી રહેશે -1. તો અહીંયા લખો -1, નીચે ખાલી બાકી રહેશે 2. 5/2 એમનો એમ. નેક્સ્ટ, નીચેની સંખ્યા એટલે છેદની સંખ્યા 2 છે એ નીચે જ રહેવા દો. 2 એકવાર, 2 વાર લખવાની કોઈ જરૂર નથી એટલે 2 એકવાર લખ્યું. હવે જે છે ઉપર -1 + 5, પાછું આપણે નિશાની જોઈશું. -, એટલે કે બાદબાકી કરવાની. તો 5 માંથી 1 જાય તો 4, અને નિશાની કેવી, મોટાની. તો આમાં 5 મોટું છે તો મોટાની આગળ પ્લસની નિશાની છે એટલે 4 ની આગળ પ્લસ આવશે. તો પ્લસ નહીં કરો તોય ચાલે. હવે બંનેનો છેદ ઉડાવો, 2 2 4, તો જવાબ આવશે 2, બરાબર.